તો આ વિવાદ જાણે કે ટૂંકા ગાળામાં શમે તેવું લાગતું નથી ત્યારે આ મુદ્દો આગામી દિવસોમાં ભાજપને કેવી રીતે ફટકો પાડી શકે છે તે જ મુદ્દે વધુ વાત કરવા આપણી સાથે જોડાશે તૃપ્તિબા રાહુલ છે આપણી સાથે જે રાજપૂત મહિલા સંગઠનના અધ્યક્ષ છે પ્રમુખ છે અને સાથે જોડાશે વરિષ્ઠ પત્રકાર રાજકોટથી એવા જગદીશભાઈ આપનું સ્વાગત છે તૃપ્તિબા સૌથી પહેલાં આપને પૂછીશ કે જે રીતે આ રોષ ફાટી નીકળ્યો છે માફીનો વિડીયો પણ સૌ કોઈ જોયો છે શા માટે આ માફી તમને ખપતી નથી જય માતાજી મુખ્ય વાત તો એ કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ માનનીય મુરબ્બી વડીલ શ્રી છે અને બહુ બહોળો રાજકીય અને સામાજિક અનુભવ અનુભવ પણ ધરાવે છે એટલે એવું તો છે જ નહીં કે પુરુષોત્તમભાઈ બાર થી આવ્યા છે અને રાજપૂતો નો શું ઇતિહાસ છે જે લોકશાહીના ત્રાજવે તોલાય છે એ લોકશાહી કોની આભારી છે એ એમને ખ્યાલ નથી એવું તો છે જ નહીં પણ આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે જ્યારે ચૂંટણી હોય અથવા કોઈ પણ એક જ્ઞાતિને રાજી કરવા માટે બીજાને નીચા દેખાડવા ઉતરતા દેખાડવા આ દરેક નેતાઓની પ્રકૃતિ થઈ ગઈ છે અને એમાં પણ જે એમને જે ટીકા ટિપ્પણી કરી છે રોટી બોટી બેટીનો વ્યવહાર તો એક રાજપૂતાણી તરીકે મને આ વસ્તુ ખરેખર બહુ દુઃખ લાગ્યું છે કે જે રાજપૂતાણીઓએ પારકા પુરુષનો આજે આપણે વાત કરીએ કે પદ્માવત મહારાણીએ પોતે આખું જો કરેલું એમની સોળ હજાર રાણીઓ સાથે કે પારકા પુરુષની નજર ના પડે અને આપણે વાત કરીએ કે પાટણના મહારાણીની કે નાયિકા દેવી એમને એમના વિધવા થયા પછી પણ પતિના ગેરહાજરીમાં પોતે યુદ્ધે લડી અને જે એને પાછળ આપણે ભગાવ્યા છે મુગલોને તો આવી જ્યારે એક અમારો ગૌરવંતો ઇતિહાસ હોય ત્યારે કોઈ નેતાઓ આવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરે અને બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરે એ તો ક્ષમા યોગ્ય છે જ નહીં જી બિલકુલ ક્ષમા યોગ્ય નથી જગદીશભાઈ જે રીતે આ વિવાદ ચાલી રહ્યું છે માફીનો વિડીયો તરત જ લગભગ બીજા દિવસે જ બહાર આવી ગયો હતો એ પછી જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યું છે તેમાં આપને શું લાગી રહ્યું છે કે આ વિવાદ ખરેખર ઠરશે ખરો આવતીકાલની બેઠક પણ છે ગોંડલમાં આજની તારીખે જોઈએ તો વિવાદ ઠરે એવું જરાય નથી લાગતું બલકે વધુ પ્રજ્વલિત થશે અને લાવારસની જેમ ફાટી નીકળશે અત્યારે કહેવામાં એવું આવ્યું છે કે કેટલાક દિગ્ગજ ક્ષત્રિય નેતાઓને આ સોંપવામાં આવ્યું છે જે મિશન કયો કે ગમે તે કયો જેમ મિશન લોટસ ચલાવ્યું હતું આ લોકોએ એમ અત્યારે આ મિશન શાંત પાડવા માટે તેમ ચલાવ્યું છે પરંતુ આને જે આગને જે હવા આપી રહ્યા છે કોણ એ જે મુદ્દો સમજો તો ખબર પડે કે આ ઠરે કે કેમ નહીં આ કેવળ ક્ષત્રિય સમાજ એ નહીં એની ભીતરમાં પણ ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય નેતાઓ જે છે જેને બુદ્ધિપૂર્વક કોરાણે મૂકવામાં આવ્યા છે જેનું જેનું ક્ષત્રિત્વ આમ તમને કહું કે એને હર્ટ થાય એ રીતે એ લોકો હાસ્યામાં જે ધકેલાયા છે તો એવા ક્ષત્રિય નેતાઓ ભીતરથી જાહેરમાં ભલે કે ન કે પરંતુ ભીતરથી એવું ઈચ્છે છે કે તમે તમારા કેરા ભોગવો એનું કારણ એ છે કે સ્થિતિ એવી હજાર છે કે આ તમે કેવળ ભૂલ નથી કરી આ સ્લીપ ઓફ ટંક નથી આ બુદ્ધિપૂર્વક તમારી વિચારધારાની વાત હોય એ ટાઈપથી તમે રજૂ કરી છે બિલકુલ શાંત સ્વચ્છ ચિત્તે તમે આ રજૂ કર્યું છે સ્લીપ ઓફ ટંગ છે ને એ જુદી ઘટના છે પરંતુ તમે જેમ ઈન્દ્રાસન માગવાને બદલે નિંદ્રાસન મગાઈ જાય કુંભકર્ણને માગવું તું ઇન્દ્રાસન સરસ્વતી બેસી ગયા નિંદ્રાસન માગી લીધું એમ પરસોત્તમભાઈ રૂપાલા એક સમાજનું સારું બોલવામાં બીજા સમાજનું અને એ પણ એવા સમાજનું જે સમાજ કાં મરજો કાં મારજો પીઠમાં દેજો લગાર મારી સૈયરે મેણા મારશે કાયર નરની નાર ઢાલવા છાતી હોય ગજવા ખંભા ખીલા હોય અને મરી જાવ તો પાછું ન હટીએ એવી જે ધણધણાટીવાળી કોમ છે એ કોમ ને હર્ટ થાય તો એ તો બાકાયદા ક્યારેય આવી વ્યવસ્થામાં માનવા નથી આ સોફેસ્ટિકેટેડ કોમ નથી આ તો પાળિયા કરનારી પાળિયા થનારી કોમ છે કુરબાની એના લોહી છે એ તો પહેલેથી જ બાળ અબાળ વૃદ્ધના એના તો રક્ષક રહ્યા છે ધર્મના પર રક્ષક રહ્યા છે હવે આવી કોમને તમે રેટી બોટી તમે જે શબ્દ વાપરો એ બહુ ખતરનાક હતો બાકી તમે સિમ્પલી કોઈ પણ ટકોર કરી વાંધો નતો રોટી બોટીનો શબ્દ જે છે આ ક્ષમાને પાત્ર પણ નથી હોતું અને એ કેવળ ક્ષમા જે સમાજ માને છે એ પ્રમાણે જો કદાચ થાય અત્યારે દિગ્ગજ ક્ષત્રિય નેતાઓ વચ્ચે પડ્યા છે સંભવતઃ એવું બને કે અહીંયા રાજકોટમાં મહા ક્ષત્રિય સંમેલન મળવાનું છે સંભવ કે એટલા માટે જ હોઈ શકે કે એક મહાક્ષત્રિય સંમેલન મળે એમાં પરસોત્તમભાઈ રૂપાલા બુદ્ધિપૂર્વક હાજર રાખવામાં આવે અને જાહેરમાં એ સંમેલનની ભીતરમાં ભાઈ જો પરસોત્તમભાઈ રૂપાલા ક્ષમા યાચના કરે તો ભૂષણ એવો શબ્દ છે પરંતુ હાલ સ્ટીલ ટુડે અત્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે એ ભારેલો અગ્નિ છે દિવસે ને દિવસે પ્રજ્વલિત વધુ ને વધુ થાય સવાલ કે જો ક્ષમા માંગી લે છે જેમ જગદીશભાઈ કીધું કે ક્ષમા માંગી શકે છે તો તમારી પેલી માંગ છે કે ટિકિટ જ કાપી નાખો ઉમેદવાર બદલી કાઢો આ માંગ યથાવત રહેશે એક સ્ત્રી તરીકે એક રાજપૂતાણી તરીકે મને પૂછો વ્યક્તિગત રીતે તો હું ચોક્કસ કહું કે હું ક્યારેય ન સ્વીકારું અને કદાચ આજે હું હું જાહેર જીવનની વ્યક્તિ છું સામાજિક વ્યક્તિ પણ કદાચ હવે મને ભવિષ્યમાં જાહેર મંચ પર રૂપાલા સાહેબ સાથે બેસવાની અમે સાથે કામ કરતા હોય છે ઘણી પણ આ બહુ દુઃખદ વસ્તુ છે અને કદાચ હું વ્યક્તિગત ન સ્વીકારું પણ સામાજિક અને રાજકીય સમીકરણો થોડા જુદા હોય છે અને સમાજના વડીલો કદાચ એટલે જે માફીનો વિડીયો છે કદાચ આપણે જોયું હોય તો એમાં પણ એમના જે શબ્દો હતા કે રાજપૂત સમાજની જો લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું પણ એમને વ્યક્તિ વ્યક્તિગત ક્યાંય એવું નહોતું કે હું ખોટું બોલ્યો છું હું બહેનો દીકરીઓ માટે મેં જે ટિપ્પણી કરી છે આજે રૂપાલા સાહેબના પરિવારની અથવા બીજી જ્ઞાતિની દીકરીઓ જ્યારે આજે નિર્ભય થઈને સરસ્તા પર જઈ શકે છે અથવા જે લોકશાહીના જે આપણે કેસરી ખેસ એ લોકો ધારણ કરીને જે નીકળે છે એ રાજપૂતાણીઓનું જોહર અને એમના બલિદાન અને રાજપૂતોના બલિદાનનું આભારી છે તો જો એ નગુણા થઈને ગુણ ભૂલતા હોય તો ભાઈએ વાત કરી માફીની એ વાત સાચી છે અને ક્ષત્રિયો હંમેશા માફી આપતા આવ્યા છે પણ છતાંય બે ઘડી વિચાર તો ચોક્કસ કરવો પડે આ બાબતે ઓકે જગદીશભાઈ તમે જે બહુ સાંકેતિક વાત કરી કે ભાજપમાં ક્ષત્રિય રાજપૂત જે આગેવાનો છે જે નેતાઓ છે તેમની અવગણના કેટલાક નામો ચોક્કસ લેવા પડે આઈ કે જાડેજા હોય પ્રદીપસિંહ જાડેજા હોય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કિરીટસિંહ રાણા હોય પ્રદીપસિંહ વાઘેલા હોય હકુબા જાડેજા હોય આ તમામ જે નેતાઓ જે દિગ્ગજ નેતાઓ ગણાતા ભાજપમાં એમને સાઈડલાઈન કરાયા આ સ્પષ્ટ વાત ચોક્કસ ઉડીને આંખે વળગે તેવી છે લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ મુદ્દે પણ

એને કારણે એ લોકોને પણ એમ હોય કે ભાઈ તમે તમે જે અત્યારે પાપ કરી રહ્યા છો તો તમે એ પાપના ફળ ભોગવો એટલે હવે પેલા બે ઓપરેશન કરવા પડશે અસંતુષ્ટ ક્ષત્રિય નેતાઓને પેલા તો વિશ્વાસમાં લેવા પડશે અને હવે જે ચૂંટણી પછી કહેવાય છે કે પ્રધાનમંડળનું વિસ્તરણ થાય છે તો એમાં જો કઈ સમાવેશ થઈ શકાતો હોય તો એવી પણ થોડીક અત્યારે લોલીપોપ કયો કે ભવિષ્યમાં વચન કયો પણ એ આપવી પડશે અને એના અનુસંધાને પછી અહીંયા જે મહાસંમેલન બોલાવવાના છે એટલે વળી પાછા એ જ બધા દિગ્ગજ નેતાઓ સમાજના નામે અને માતાજીના નામે વગેરે વગેરે ભાષણ ભાષણકુસણ કરીને કદાચ આ મામલો થાળે પડવાની કોશિશ કરી કરે તો કદાચિત આ પડે એમ છે કારણ કે મોટા ભાગનો ક્ષત્રિય સમાજ જે સત્તર ટકા છે એ સત્તરે સત્તર ટકામાંથી સાહીઠ સિત્તેર ટકા ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે ઓલરેડી બિલકુલ તેને એમાં કંઈ પ્રોબ્લેમ કોઈને હતો પણ નહીં પરંતુ આ બાય મિસ્ટેક જેને કહી શકાય એ થયું છે આનું આ તો એનું રેણ એક જ રીતે થઈ શકે એમ છે મેં કીધું તેમ કે ક્ષત્રિય સમાજના નેતાઓને થોડું પ્રાધાન્ય આપવામાં આવે ઓકે આપણી સાથે ક્ષત્રિય આગેવાન નૈનાબા જાડેજા પણ જોડાય ગયા છે નૈનાબા આપનું સ્વાગત ટીંગાઈ પર સૌથી પહેલો સવાલ આપણને પૂછીશ કે ચોક્કસ દરેક બેઠકમાંથી એક સૂર નીકળે છે કે અમને ભાજપ સામે કોઈ વાંધો નથી માત્ર રૂપાલા માફી માંગી લે અથવા ટિકિટ બદલવામાં જ આખું આ લડત ચલાવવાની છે લાગે છે કે પોલિટિકલ માઇલેજ જે કોઈ પક્ષ લેવા માંગે છે એમને માઇલેજ નહીં મળે હું એવું કેવા માંગીશ કે પોલિટિકલ ની એમાં કોઈ વાત નથી હમણાં જગદીશભાઈ કીધું કે ભૂલ કરી જ છે અને એમણે એ પણ મેન્શન કર્યું કે સિત્તેર ટકા જેવો સમાજ રાજપૂત સમાજ ભાજપની પડખે ઉભો છે એ વાત ચોક્કસપણે સાચી છે પણ જ્યારે તમારે પણ વિચાર કરવો પડે કે આવડો મોટો સમાજ જો તમારી સાથે ઉભો હોય તો તમારે એ સમાજની બહેનો દીકરીઓ એમની જે વિરાંગનાઓ છે એમણે જોહર કરેલા છે એ તમે ભૂલી અને તમે આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરો તમે એ પણ ભૂલી ગયા કે હોય ત્યારે ક્ષત્રિય સમાજ અમારી પડખે ઉભો છે એ મગજમાં ન રાખ્યું અને આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો એટલે આ વસ્તુને પોલિટિકલી એંગલથી કોઈ જોડવાની જરૂર નથી કારણ કે જયારે સમાજની વાત આવે ત્યારે એ સમાજ પૂરતો જ ઓરિએન્ટેડ રહેવો જોઈએ અને એમણે ભૂલ કરી છે એટલે સમાજ એમની એમની સામે છે નહીંતર અત્યાર સુધી સમજનો સિત્તેર ટકા ભાઈએ જેમ કીધું કે સિત્તેર ટકા સમાજ ભાજપમાં છે તો એમની સાથે જ હતા અને અત્યારે પણ આખી ભાજપમાંથી કોઈને ભાજપ સાથે વાંધો જ નથી અમારા જેટલા ક્ષત્રિય અગ્રણીઓ છે એમણે સવારમાં પણ કીધું કે ભાજપ સાથે કોઈ વાંધો નથી પણ ફક્ત અને ફક્ત રૂપાલાભાઈ સામે વાંધો છે એટલે એમની ટિકિટ તો અહીંથી દૂર કરવી જ પડે ઓકે ટૂંક ટિકિટ દૂર થશે તો જ તમે લડત તલવાર મ્યાન કરશો લાગી રહ્યું છે

જે રેકોર્ડિંગ વાયરલ થયા છે એ સાંભળી લેજો એમનો જવાબ આ હતો કે તમને દુખ લાગ્યું હોય તો મારી એવી ઈચ્છા નહોતી કે હું તમને દુખ લગાડું પણ તમે એવા શબ્દ ઉપયોગ કર્યો છે કે તમે કયો તો હું માફી માંગી લઉં ધેટ મીન્સ તમને કોઈ ફરક નથી પડ્યો પણ આ તો રાજપૂત સમાજ ને હટ જીવે એટલે હું માફી માંગુ છું એમને કઈ મલાલ નથી મનમાં એટલે અને સપોઝ કે તમે માફી માંગી પણ અમે એક્સેપ્ટ નથી કરી ચલો ઓકે ટૂંકમાં જે માફી છે એ ખપતી નથી તૃપ્તિ જેમ આપણે પહેલાં પણ વાત કરી કે જગદીશભાઈ જેમ જે સંકેત આપી રહ્યા છે કે કોઈ પણ સંગઠન કોઈ પણ સમાજ એ રાજકીય હાથો ના બની જાય એ ચોક્કસ છે કેમ કે જે પણ નેતાઓ પડ પડવાના છે સમાધાન માટે પોતે બેકગ્રાઉન્ડ છે ધરાવે છે નેતાઓ છે ભાજપનું બેકગ્રાઉન્ડ ધરાવે છે ધારાસભ્ય રહી ચૂક્યા છે ભૂતકાળમાં લાગે છે કે પોલિટિકલી હાથો ન બની જવાય આખા સમાજને મૂળ વાત તો એ છે કે દરેક સામાજિક સંગઠન અથવા કોઈ પણ સમાજ છે એમના વ્યક્તિગત વિચારસરણી હોય કોઈ પાર્ટી માટે અને રાતપુ સમાજ દરેક સંસ્થા સાથે જે ભાઈ વાત કરી કે સિત્તેરથી અને હું સ્વીકારું છું પણ કે સાઈઠ થી સિત્તેર ટકા સમાજ બીજેપીની વિચારધારા સાથે જોડાયેલા છે અને બહુ ધનિષ્ઠ કાર્યકરો અથવા મોટા નેતાઓ પણ રાજપૂત સમાજના આ પાર્ટી આપ્યા છે અને એનું પરિણામ પાર્ટીએ પણ ભોગવ્યું છે કે આજે સત્તા પર છે પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આવું કોઈ પાર્ટી તરફથી થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે બધા પોતાનો વ્યક્તિગત લાભ અથવા રાજકીય પોતાનો લાભ લેતા હોય એટલે કોંગ્રેસ પાર્ટીઓ કે બીજી કોઈ પણ પાર્ટી હોય પણ આ જે પ્રશ્ન છે એમાં અમે દરેક પાર્ટીઓ સાથે પણ આ વસ્તુ ક્લિયર કરી છે સમાજના જેટલા નેતાઓ છે એની સાથે પણ કે આ કોઈ આ પ્રશ્ન એ સમાજનો પ્રશ્ન છે કોઈ રાજકીય પ્રશ્ન નથી

એનું કારણ છે કે આ તો મોતી ભાંગ્યું વિંદતા ને મન ભાંગો કવેણ આ ઘોડો ભાંગો ઠેકતા ને નહીં હાંધો ને નહીં રેણ આ સંભવ નથી રેણ કરવું એ ક્ષમાયાચના એ પણ ભયંકર હદે તમે કચ્છમાં માતાજી જે બિરાજે છે આશાપુરા ત્યાં કરાવડાવો કે અહીંયા રાજકોટમાં જગદંબા બિરાજે છે માં ખોડલ ન્યા કરાવડાવો તમે પરસોત્તમભાઈ રૂપાલા જાહેર જનતાની વચન એટલે કે ક્ષત્રિય સમાજ જે છે સમાજ છે એ જ્ઞાતિવર જ્ઞાતિ ગંગા સ્વરૂપ હોય છે તો આ પ્રકારે એનો એકમાત્ર નિવેડો એવો જ હોય કે સમાજની વચાળે યાચના કરે અને કદાચ બહુ મોટું મન રાખીને ક્ષત્રિય સમાજ એક વખત ભૂલ આની કરીને માફી આપી દે તો જ આ સંભવ બને છે બાકી બંને બેની દીકરીઓ જે બેને વાત કરી રહી છે વાત હકીકત છે કારણ કે તમારી જે શબ્દો જે છે એ બાય હાર્ટ એટલે કે હૃદયને ચૂમે એવા શબ્દો છે અને આ કોઈ સામાન્ય કોમેન્ટ્સ નથી અને ભૂતકાળ જો કદાચ આવો હોય ઇતિહાસમાં ક્યાંક આવું દર્જ હોય અને તમે બોલો તો સારા સારી વાત છે કે સત્ય છે તમે શિક્ષક છો અર્થાત તમે આ બધું ઇતિહાસના જાણકાર છો તો તમારાથી આવી ભૂલ થાય એ કોઈકાલે ક્ષમ્ય ગણાતી નથી પરંતુ રાજકારણ છે સમાજ કારણ છે ધર્મ કારણ છે અને આ બધું ક્ષત્રિયોનું જે રક્ષા કારણ છે એ બધું જ ભેગું થઈ રહ્યું છે એટલે તોડ અત્યારે જે છે ને એક મુદ્દાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે

જેમ ગઈકાલે તમે પણ વિડીયો આપ્યો હતો કે જેમ જાહેરમાં અપમાન કરો છો એમ જાહેરમાં આવીને માફી માંગી લો બીજો મુદ્દો એ છે કે લોકસભાની જે ટિકિટ છે ભાજપે આપેલી એ પણ કેન્સલ થાય આ બંને માંગો જો પૂરી થાય તો જ તમે સહમત થશો આખા મુદ્દામાં ચોક્કસ મેં 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 એવું કહ્યું છે કે એણે જાહેરમાં અપમાન કર્યું છે

લગભગ દસ ટકાથી ઓછી વોટ બેંક હોવાના કારણે લાગે છે કે ભાજપ આ જે મુદ્દો જે છે આવતીકાલની બેઠક થશે ગોંડલમાં બેઠક થશે અને બધું સમૂહસૂત્રું બહાર પડી જશે એવું લાગે છે આપને ભાઈ આ જે કંઈ મુદ્દો બન્યો એ પછી માત્ર ખાલી રાજપૂત સમાજની વાત નથી જ્યારે એમનો માફીનો વિડીયો આવ્યો ત્યારે પણ અમને ઘણા બધા સમાજથી આ વિડીયો મોકલીને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આમાં આ રાજપૂતોની ખાલી ગરિમાની વાત નથી આપણા ઇતિહાસની વાત છે એટલે આમાં તમે કંઈ નમતું ના જોખતા એટલે વોટ બેંકની જો વાત કરે તો કદાચ અમુક ટકા ચાર પાંચ ટકા ત્યાં હશે રાજપૂતો પણ એની સામે દરેક સર્વ સર્વ સમાજ રાજપૂત સમાજ સાથે ઊભો છે અને રાજપૂત સમાજે જ્યારે રાજ કર્યું ત્યારે બહુ ગૌરવથી અને ખમીરવંતાથી રાજ કરેલું હતું અને લોકશાહી પણ બહુ સહજ રીતે સ્વીકારી છે પણ જ્યારે લોકશાહીમાં તમારું કદાચ મેં આજે મારી સવારની ડિબેટમાં પણ મેં કહ્યું કે કદાચ તમે એનો ગુણ ન કરી શકો પણ તમે અપમાન તો એટલીસ્ટ ન કરો અને માત્ર રાજપૂત સમાજની વાત નથી દરેક જ્ઞાતિ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ રાજપૂત સમાજ પાસે હંમેશા એ લોકોએ ન્યાયની આશા રાખી છે એક સમાજનું અમને એવી પણ હતી કે ભાઈ આ નેતાઓ માત્ર અત્યારે રાજપૂતો માટે બોલ્યા છે ઘણીવાર જ્યારે ચૂંટણી સમયે નાના મોટા એકબીજાને આવી જ્ઞાતિવાદની બધી ટિપ્પણીઓ કરતા હોય છે બીજા સમાજો હોય જે કદાચ અવાજ નથી ઉઠાવી શકતા જે રીતે રાજપૂત સમાજ જેમ લીડર થઈને કારણ કે અમુક પાર્ટીઓ શામદામ અને દંડભેદથી ચાલતી પાર્ટીઓ છે એટલે રાજપૂત સમાજ પાસે આ દરેક સમાજની આશા એવી છે કે ભાઈ આ મુદ્દામાં રાજપૂત સમાજ પોતાના ગૌરવવનતા ઇતિહાસ માટે લડે તો નાની નાની જે કોઈ જ્ઞાતિઓ છે એ પણ પોતાના ઇતિહાસને બચાવી શકે બિલકુલ જગદીશભાઈ હવે થોડાક રાજકીય સમીકરણની વાત કરીએ કે વોટબેન્કની રીતે રૂપાલા જો ત્યાં લડે છે આ વિવાદ ક્ષમતો નથી તો ભાજપને કેટલું નુકસાન પહોંચી શકે છે ભાજપ કેટલું ખમવા તૈયાર છે આપણે આ વિશે વાત કરીશું પણ તે પહેલાં અમારી વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયો છે નાનકડા બ્રેક તો વિરામ પછી આપનું સ્વાગત છે ચર્ચામાં છે રૂપાલાનું વિવાદિત નિવેદન અને ત્યાર પછી ક્ષત્રુએ જે મોરચો માડ્યો છે તેની વાત ખાસ જગદીશભાઈ જેમ બ્રેક પહેલાં મેં વાત કરી હતી કે બેંકની રીતે જોવા જઈએ લોકસભા ઇલેક્શનની રીતે જોવા જઈએ તો આ મુદ્દાને શાંત પાડવો એ ભાજપ માટે કેટલો જરૂરી છે જો સીધી રીતે વોટ વોટબેંકમાં નિર્ણાયક ભૂમિકામાં નહીં હોવાને કારણે જે ભારતીય જનતા પાર્ટીનો કોઈ ઉમેદવાર હારી જાય એવી સંભાવના ઓછી છે જે રાજકોટમાં પણ તમને કહું વીસ લાખનો મતદારો જે કુલ જે લોકસભાનો મત ક્ષેત્ર છે વીસેક લાખનો છે એમાં સાત લાખ જે છે લેવાને કડવા છે બિલકુલ સાડા ત્રણ લાખમાં વાણિયા બ્રાહ્મણ સોની લોહાણા આવે છે દોઢ લાખ કોળી છે દો લાખ મુસ્લિમ છે દોઢ લાખ હરિજન છે આમ તમે જે જુઓ તો ક્ષત્રિય સમાજમાં નગ્ન ગણ્યો છે ગંથાની દ્રષ્ટિએ પરંતુ જામનગર અને અમરેલી અને ભાવનગર ખાસ કરીને ભાવનગર તો ગોહિલવાડ આખો કહેવાય છે અને જામનગરમાં પણ ક્ષત્રિય એટલે કે દરબારોની સંખ્યા છે અમરેલીમાં પણ છે પણ દરબારોમાં પાછું એવું છે એ ગૌબાળ પ્રતિપાળ જે એની વર્ષો જૂની પરંપરા છે એની સાથે પાછા દસ એને વાણોતર કે છે આપણી ભાષામાં ટૂંકમાં એના સમર્થકો કયો કે એના સેવકો કયો કોઈ પણ એના વાડી સાંભળતા હોય કે ઢોર ઢાકર સંભાળતા હોય એના ધંધાધાપા સાંભળતા હોય ઘર બાર સંભાળ એવા

અમે આશા ઈ જ કરીએ કે જે કાલ કાલની મીટિંગમાં હજી તો કે છે કે થવા જઈ રહી છે થાય ત્યારે સાચું અને જો થાય તો અમે એવી જ આશા રાખીએ કે રાજપૂત સમાજમાંથી જે પણ અમારા અગ્રણીઓ મોપ્યો ત્યાં મીટિંગમાં જાય છે બધાની વચ્ચે મીટિંગ કરે એનો નિવેડો શું નીકળે છે એ પણ બધાની વચ્ચે જ નિર્ણય લઈ આવે અને સમાજમાં ફરી વખત આવું નઈ થાય એની ચોકસ પણ ખાતરી પણ આપે ત્રુપતિભાઈ અંતિમ ક્વેશ્ચન આપને પૂછીશ કે જેમ ભાગલા પાડો રાજ કરો સમાજમાં ભાગલા પાડવાની પણ ચોક્કસ વાત ભૂતકાળમાં પણ જોઈ શકાય એમ છે આ મુદ્દે સમાજ ખરેખર આગામી દિવસોમાં પણ એક એક રહેવાનું છે બની શકે મેં આપને પહેલાં જે વાત કરી કે સમાજનું દરેકનું પોતાનું એક પાર્ટીની વિચારસરણી હોય સાથે જોડાયેલા હોય એટલે સાંપ્રત સમયમાં માત્ર રાજપૂત સમાજ નહીં દરેક જ્ઞાતિમાં પ્રશ્ન બનતો હોય છે પણ જ્યારે હું કદાચ એવું માનું કે જ્યારે બેનો દીકરીઓ વિશે વાત હોય અને આજના સમયની વાત કરું સાંપ્રા સમયમાં તો આજના સમયમાં પણ રાજપૂત સમાજની સ્ત્રીઓ માન મર્યાદા સાથે જીવવામાં માને છે મારી જેવી સ્ત્રીઓ હજી જાહેર જીવનમાં આવતા પણ ખચકાઈ છે પણ આજે જ્યારે અઢારમી સદીની અગિયારમી સદીની વાત કરો તો ત્યારે જોહર કરેલાવાળા સ્ત્રીઓ પણ છે અને થોડા પાછા જઈએ તો અમારા આજે ઘરના દરવાજે અમારા માતાજી વડીલ દાદીમાં જે સતી થયા હોય એમના પાળિયા પણ છે અથવા એમના હાથના પંજા પણ છે એટલે આ બધું પાર્ટીઓ માટે કદાચ કંઈ નવું નથી કે જ્ઞાતિ વિરોધ ટિપ્પણી કરવી બે ભાગલા પડવા સમાજમાં અને જેમ ભાઈએ કર્યું કે આજે કદાચ આ મુદ્દાથી રૂપાલા સાહેબને કદાચ ટિકિટમાં સોરી ટિકિટ ત્યાં મતમાં કદાચ જાજો ફરક ન પડે પણ બની શકે કે એમનું જે નૈતિકતા અને ધીરે ધીરે એ આના જમાનામાં આપણે જોવા જઈએ તો હવે નૈતિકતા ધીરે ધીરે આપણે બધા નેવે મૂકતા જઈએ છીએ અને જ્યારે આવા સમાજની વડેલ મુરબ્બી અને એક સોરી પાર્ટીનો એક મોટો વરિષ્ઠ નેતા જ્યારે આ કક્ષાએ સિત્તેર વર્ષની ઉંમરે પણ આવું જો બોલવામાં ભૂલતા ન જ કહી શકાય જાણી જોઈને કરેલી આ એક આપણે ખુદ સૌ સૌ જોઈ શકીએ છીએ કે એક જ્ઞાતિને રીઝવવા માટે કરેલી આ ટિપ્પણી છે એટલે આ ખરેખર બહુ દુઃખદ વસ્તુ છે અને સમાજમાં ભાગલા એટલે પડે કે પોતાના વ્યક્તિગત સમીકરણો હોય છે બિલકુલ પણ અપેક્ષા કે જે લડત ચાલુ કરી છે એમાં ભાગલા કોઈ ન પડાવી શકે આગામી દિવસોમાં જોવું રહેશે કે આખો આ વિવાદ છે એ કયું નવું રૂપ ધારણ કરે છે આવતીકાલની બેઠક પર સૌ નિમિત મંડાયેલી રહેશે તૃપ્તિ બાપનો નયના બાપનો અને જગદીશભાઈ આભાર ચર્ચા બદલ વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું વધુ સમાચાર માટે સ્ટેટ યુનિટ વિથ ટીવી